संचालन विविध सपाटी जेम के उच्च सपाटी मध्य सपाटी तल सपाटी एटले शुं कार्य विषय अभ्यास कर्यो हतो। जो ते सरखी रीते समझ्या होईए तो आपणने आ तफावत खूब सरल लागे। तो शरूआत करिए उच्च मध्य अने तळ सपाटी नो तफावत। तो तेना मुद्दा छे 8 मुद्दा जे तमे याद राखशो तो इजीली तफावत पण याद रही सके। जेमा पहेलू छे संचालन अने वहीवट। जेनी अंदर उच्च सपाटीनी अंदर संचालन नुं प्रमाण वधारे होय छे अने वहीवट नुं प्रमाण ओछू होय छे। कारण के उच्च सपाटी ए मोटा मोटा अधिकारी होवाथी तेमने महत्वना निर्णय लेवाना होय छे। आथी मध्य उच्च सपाटी ए संचालन नुं प्रमाण वधारे अने वहीवट नुं प्रमाण ओछू होय छे। तेवी ज रीते मध्य सपाटीनी अंदर संचालन नुं प्रमाण ओछू अने वहीवट नुं प्रमाण वधारे होय छे। कारण के उच्च सपाटीए जे पण कोई निर्णय लीधा होय छे तेनो अमल ते मध्य सपाटीए करवानो होय छे। आथी संचालन नुं प्रमाण मध्य सपाटीए ओछू अने वहीवट नुं प्रमाण वधु होय छे। अने तेवी ज रीते तळ सपाटीए संचालन नुं प्रमाण खूब ज ओछू अने वहीवट नुं प्रमाण सौथी वधारे होय छे। कारण के तेनी अंदर जॉबर निरीक्षको एटले के कर्मचारीओ नो समावेश थतो होवाथी। त्यारबाद छे समावेश कोनो कोनो थाय। तो आपणे भणी गया के उच्च सपाटी संचालन नी अंदर संचालक मंडळ एटले के बीओडी बोर्ड ऑफ डिरेक्टर, त्यारबाद एमडी एटले के मेनेजिंग डिरेक्टर, त्यारबाद जीएम एटले के जनरल मेनेजर नो समावेश थाय छे। तेवी रीते मध्य सपाटी नी अंदर विभागीय अधिकारी नो समावेश करवामां आवे छे। अने तेवी रीते तळ सपाटी नी अंदर निरीक्षको जॉबर अने फोरमेन नो समावेश थाय छे। त्यारबाद छे सत्ता अने जवाबदारी नुं प्रमाण। तो सत्ता अने जवाबदारी बंने नुं प्रमाण उच्च सपाटी संचालन नी त्यां वधारे होय छे। तेवी रीते मध्य सपाटी सत्ता अने जवाबदारी नुं प्रमाण सत्ता नुं प्रमाण ओछू होय छे अने जवाबदारी विभाग पूरती राखवामां आवे छे। अने तळ सपाટીએ ફક્ત કર્મચારીઓ કામ કરતા હોવાથી ત્યાં સત્તા ખૂબ જ ઓછી અને જવાબદારી તેમના અમુક પેટા વિભાગ પૂરતી મર્યાદિત હોય છે। તેવી જ રીતે સંખ્યા, જેમાં ઉચ્ચ સપાટીએ સંખ્યા કર્મચારીઓ ખૂબ ઓછા હોવાથી ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે। કારણ કે તેની અંદર સીઈઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટી કરતા થોડાક વધારે કર્મચારીઓની સંખ્યા જોવા મળે છે। અને તેવી જ રીતે તળ સપાટીની અંદર કર્મચારીઓનો જ એક કર્મચારીઓની જ સપાટી કહેતા હોવાથી તેમાં ખૂબ જ વધારે કર્મચારીનો સમાવેશ થાય છે। ત્યારબાદ લાયકાત, જેમાં સર્વગ્રાહી કૌશલ્યની જરૂર એટલે કે કોઈ પણ ધંધામાં મેઇન જે હોય તે ઉચ્ચ સપાટી હોય છે, તેથી તેમની પાસે સર્વગ્રાહી કૌશલ્ય એટલે કે બધા જ પ્રકારના કળા તેમની પાસે હોવી તે ખૂબ જરૂરી છે। ત્યારબાદ મધ્ય સપાટીની અંદર વિશિષ્ટ જ્ઞાન હોવું આપણી પાસે, જે આપણા વિભાગ પૂરતું જે જ્ઞાન છે તે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે। અને તળ સપાટીની અંદર તેમના પેટા વિભાગ પૂરતું જ્ઞાન હોવું તે જરૂરી છે। ત્યારબાદ છે ધ્યેય અને નીતિનું ઘડતર, જેમાં ઉચ્ચ સપાટીએ ધ્યેય અને નીતિના ઘડતર નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ જે ઉચ્ચ સપાટીએ ધ્યેય અને નીતિનું ઘડતર થયું છે તેનો અમલ કરવામાં આવે છે તે મધ્ય સપાટીએ, અને ઉચ્ચ સપાટી તથા મધ્ય સપાટીએ જે પણ કોઈ નિર્ણયો નીતિઓનું ઘડતર કર્યું છે તે બધાનો અમલ કરવામાં આવે છે તળ સપાટીમાં। ત્યારબાદ છે ઉત્તરદાયિત્વ, જેની અંદર ઉચ્ચ સપાટીની અંદર શેરહોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો અને કાયદાકીય જોગવાઈઓ પ્રત્યે ઉત્તરદાયિત્વ રાખવામાં આવે છે, તેવી જ રીતે મધ્ય સપાટીએ ઉચ્ચ સપાટી પ્રત્યેનું હોય છે, જ્યારે તળ સપાટીએ મધ્ય સપાટી પ્રત્યેનું હોય છે, જે એક લાઇનમાં હોઈ શકે। ત્યારબાદ નિર્ણયો, જેની અંદર ઉચ્ચ સપાટીની અંદર નિર્ણયો ખૂબ જ વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોઈ શકે છે, તેવી રીતે મધ્ય સપાટીની અંદર જે નિર્ણયો લેવામાં આવતા હોય છે તે ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે, અને તળ સપાટીએ જે નિર્ણયો લેવાતા હોય છે તે ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે। તો આ તફાવતના મુદ્દા 8 જે અહીંયા પૂરા થાય છે। ફરીથી સંચાલન અને વહીવટ, જે ઉચ્ચ સપાટીએ સંચાલનનું પ્રમાણ વધુ, વહીવટનું પ્રમાણ ઓછું, તેવી રીતે મધ્ય સપાટીએ સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધારે હોય છે, અને તળ સપાટીએ સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ ખૂબ
વધારે હોય છે, તેમાં સમાવેશ થાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો. આની અંદર વિભાગીય અધિકારી જે મધ્ય સપાટીમાં આવે છે અને તળ સપાટીની અંદર નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. ત્યારબાદ સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધારે જે ઉચ્ચ સપાટીમાં જોવા મળે છે. ત્યારબાદ મધ્ય સપાટીની અંદર ઉચ્ચ સપાટી કરતા સત્તા અને જવાબદારીમાં મધ્ય સપાટીમાં સત્તાનું પ્રમાણ ઓછું અને જવાબદારીનું પ્રમાણ વિભાગ પૂરતું હોય છે. અને આની અંદર સત્તા ખૂબ જ ઓછી અને જવાબદારી તેમના વિભાગ પૂરતી હોય છે. સંખ્યા કર્મચારીઓ સૌથી ઓછા ઉચ્ચ સપાટીમાં, ત્યારબાદ વધારે મધ્ય સપાટીમાં અને તળ સપાટીમાં ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ લાયકાત, જેમાં સર્વગ્રાહી કૌશલ્ય, ઉચ્ચ સપાટીમાં મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર અને તળ સપાટીમાં પેટા વિભાગ પૂરતું જ્ઞાન જરૂરી. ત્યારબાદ ધ્યેય અને નીતિનું ઘડતર, જેમાં ઉચ્ચ સપાટીમાં ધ્યેય અને નીતિનું ઘડતર કરવામાં આવે છે, મધ્ય સપાટીએ તેનો અમલ કરવામાં આવે છે અને તળ સપાટીએ ઉચ્ચ અને મધ્ય બંનેનો અમલ કરવામાં આવે છે. ત્યારબાદ ઉત્તરદાયિત્વ, જેમાં શેરહોલ્ડર, લેણદારો, સરકારના વિવિધ વિભાગો અને કાયદાકીય જોગવાઈ પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે, તેવી રીતે મધ્ય સપાટીની અંદર ઉચ્ચ સપાટી પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે અને તળ સપાટીની અંદર મધ્ય સપાટી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ હોય છે. તેવી જ રીતે નિર્ણયો ખૂબ જ વધારે જોખમી અને વધારે દૂરોગામી ઉચ્ચ સપાટીમાં જોવા મળે છે, તેનાથી ઓછા જોખમી અને ઓછા દૂરોગામી મધ્ય સપાટીમાં અને તળ સપાટીમાં ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે. તો અહીંયા આપણે સંચાલનની વિવિધ સપાટી, જે ત્રણ સપાટી છે, તેનો અભ્યાસ આપણે કર્યો, તેનો તફાવતનો અભ્યાસ કર્યો અને હવે આપણે સંચાલનના કાર્યો અને તેના કાર્યોનું વર્ગીકરણ, જેના વિશે અભ્યાસ કરીશું.